ભીડભંજન વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાન મંદિર અને તેની સામે આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાગણમાં 400 કરતાં વધુ વર્ષોથી મેળો ભરાય છે. કોમી એકતા પ્રતિક એવા ભીડભંજનના કોઠા પાપડીના મેળામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર અને તેમની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પર વધુ વર્ષોથી ભારતો અને કોમી એકતા સમા કોઠા પાપડીના મેળામાં માગસર માસના પ્રથમ ગુરુવારે તમામ લોકોના કોમના લોકોએ ભીડભંજન હનુમાન દાદાના દર્શન અને હિજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ભીડભંજન વિસ્તારમાં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલ છે, જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું છે. અને આ ભીડભંજન હનુમાનજીના સ્થાનિક નીચે એક પાતાળ કૂવો હતો અને તેમાં હનુમાનજીને ચઢાવવામાં આવતું તેલ કૂવામાં જતું હતું અને કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાનો અનુભવ પણ સ્થાનિકોએ કર્યો હતો. પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોને સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આજે પણ ભીડભંજન હનુમાન દાદાને ચઢાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે. અને આ ભીડભંજન હનુમાનજીના દર્શનનો વધુ મહત્વ માગસર મહિનામાં હોય છે. અને આ માગસર મહિનાના દર ગુરુવારે મંદિરના પટાગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દાદાના ટાઢો ખોરાક પ્રસાદ સ્વરૂપે અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરતા હોય છે. આ વર્ષે કોઠા પાપડીનો મેળો માગસર મહિનાના પ્રથમ દિવસે ગુરુવાર આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે મેળામાં કોઠા અને પાપડીના સ્વાદ મોજ માણી હતી. સલામ અલૈકુમ. મેરા નામ સૈયદ ઝાકિર મિયાં અબ્દુલ્લા મિયાં હૈ. અહીં માગસર માસમાં ઐતિહાસિક મેળો ભરાય છે અને આ મેળામાં કોઠા પાપડીનો મેળો કહેવાય છે આને, અને એની મહિમા છે. અહીં બધા જ ધર્મના લોકો આવે છે અને પોતાની માનતા લઈને જાય છે અને એમની માનતા પૂરી થાય છે. હું ઠાકોરભાઈ રમણલાલ રાણા અંબિકાનગર ભરૂચમાં રહું છું. છેલ્લા ઘણા વર્ષોથી અમે અહીંયા દાદાના દર્શન કરવા આવ્યા છીએ. હનુમાનજી મહારાજ શું કહે હતી ને કહે ભીરભંજન દાદા, એમની આ બધાની મનોકામના પૂરી થાય છે અને આપણે બધા અહીંયા લોકો આવે છે. અમે હાલમાં અમેરિકા ન્યૂ જર્સીમાં રહીએ છીએ અને દાદાના દર્શન માટે આવેલા છે. તો ભરૂચ અને ભરૂચ જિલ્લાના સર્વે ભાવિક ભક્તો પધારે અને બસ સર્વની ખુશાલી માટે પ્રાર્થના કરે. એ જ જય હનુમાન દાદા કી જય, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાનજી મહારાજ કી જય.